तो શું ભરૂચ ડ્રગ્સ ઉત્પાદનનું હબ બનતું જઈ રહ્યું છે? હાલમાં જે રીતે ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં જીવનરક્ષક દવાઓની આડમાં ચાલતા કારોબારનો પર્દાફાશ થયો છે, તેનાથી આ બાબત સાબિત થઈ રહી છે। ત્યારે હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। ત્યારે સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન બાતમીના આધાર પર હાથ ધર્યા બાદ 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે પોલીસે 14.10 લાખનો 141 ગ્રામ એડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, સાથે જ અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે। ત્યારે પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હોવાની માહિતી સાંપડી રહી છે, જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી રહી છે। ત્યારે અગાઉ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી જ આવકાર ડ્રગ્સ કંપનીમાં દરોડા દરમિયાન 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું। ત્યારે હવે નોંધનીય બાબત એ શું ભરૂચ ડ્રગ્સ ઉત્પાદનનું હબ બનતું જઈ રહ્યું છે? ત્યારે ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં જીવનરક્ષક દવાઓની આડમાં ચાલતા હજુ કેટલા કારોબાર પરથી પર્દાફાશ થાય તે હવે જોવું જ રહ્યું।